નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ક્રાઇમ બ્રાન્ચ. સુરતમાં ગાઝીપરા ગેંગ સામે ગુસ્સીટોક ગુનો દાખલ કરાતા નાસ્તા ફરાતા આઝાદ પઠાણને ઝડપી લેવાયો છે. સુરત પોલીસે વિપુલ ગાઝીપરા ગેંગ સામે ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો અને આ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. જોકે આ ગેંગનો સાગરિત આઝાદ પઠાણ છેલ્લા 1 વર્ષથી ફરાર હતો, તેણે પણ હવે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપી સામે હાફ મર્ડર અને હથિયાર સાથે દાળ સહિતના 3 ગુના પણ નોંધાઈ ચૂક્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 1 વર્ષથી નાસ્તાફરા આરોપીને ઝડપી પાડી સુરતમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે આતંક મચાવતી ગેંગ સામે સુરત પોલીસે લાલ આંખ કરી ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપીઓને પકડીને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. સુરતમાં આતંક મચાવી રહેલ વિપુલ ગાઝીપરા ગેંગ સામે પણ ગુનો નોંધાયો હતો અને હવે પોલીસ આ ગેંગના સાગરિત અને છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપી આઝાદ પઠાણને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વાંચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો. આ ગેંગનો સાગરિત આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ અયુબ ખાન ઝોઝા ગુનો દાખલ થયો ત્યારથી સુરત શહેર છોડી નાસ્તો ફરતો હતો. સુરત પોલીસ છેલ્લા 1 વર્ષથી તેને પકડવા માટે મહેનત કરી રહી હતી. જોકે આખરે આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ સુરત બસ સ્ટેન્ડ ગરના પાસે આવેલા તેની છે તેવી બાતમી પોલીસને મળી હતી, જેથી પોલીસે તેને વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી ડીસીબી પોલીસ મથકમાં નોંધાયેલા ગુસ્સીટોકના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતો હતો, તેમજ ભૂતકાળમાં તેની સામે લાલગેટ પોલીસ મથકમાં હાફ મર્ડર, કતારગામ અને વારછા પોલીસ મથકમાં હથિયાર સાથે દાળના ગુના પણ નોંધાયા હતા. અત્યાર સુધીમાં ઝડપાયેલા આરોપીઓમાં જોઈએ તો સુરતમાં પોલીસે વિપુલ ગાઝીપરા ગેંગ સામે ગુસ્સીટોકનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં અગાઉ ગેંગના લીડર વિપુલ ડાયાભાઈ ગાઝીપરા તેમજ ગેંગના સાગરિત ડેનિશ ઉર્ફે નાનો ડેનિયો, રમેશચંદ્ર ખત્રી બિલાડીવાળા, અલ્તાફ ગફુરભાઈ પટેલ, શશાંકસિંહ ઉર્ફે મોહિત, વિશ્વપ્રતાપસિંહ ભારદ્વાજ, ઉજ્જવલદીપ ઉર્ફે ચુંડી બ્રિજ મોહનસિંહ રાજપૂત, અર્જુન કુમાર ઉર્ફે અરવિંદ સત્યનારાયણ પાંડે, કપિલકુમાર ઉર્ફે પોપિન, ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે મામાચંદ અને મોહન ઇલિયાસ, મોહમ્મદ બિલાલ કાપડિયાને પણ ધરપકડ કરાઈ હતી. તારીખ 1/12/2019 ગુજરાતની અંદર ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ, જે ગુસ્સીટોકના નામથી ઓળખાય છે, એ કાયદો અમલમાં આવેલ છે. આ કાયદા હેઠળ સુરત શહેરમાં જેટલી ગેંગો કામ કરે છે એના ઉપર ગુસ્સીટોક હેઠળ ગુનાઓ દાખલ કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ટાસ્ક આપવામાં આવેલો હતો, જેને લઈને સુરત શહેરમાં અલગ અલગ ગેંગો ઉપર ઘણા બધા ગુસ્સીટોક દાખલ કરવામાં આવેલા હતા. એમાં એક ગુનો વિપુલ ગાઝીપુરા ગેંગ હતી એના વિરુદ્ધમાં ગુસ્સીટોક દાખલ કરવામાં આવેલો હતો અને એની તપાસ એસીપી એ ડિવિઝન સીકે પટેલ સાહેબ કરતા હતા. ઉપરોક્ત ગુનાના કામે વિપુલ ગાઝીપુરા, અલ્તાફ પટેલથી લઈને એના અન્ય સાગરિતોને ક્રમવાઇઝ એરેસ્ટ કરવામાં આવેલ છે. હાલ એ લોકો જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જેમાં એક આરોપી છે આઝાદ પઠાણ, જે ઘણા સમયથી નાસ્તો ફરતો હોય અને એને પકડવા માટે ઘણા સમયથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટ કરતી હતી, જે આજે સુરત શહેરમાં લંબી હનુમાન ગરનાળા પાસે એના સાગરિતોને મળવા આવનાર છે એવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ કીર્તિપાલસિંહ પુવાર અને એમની ટીમનાઓને મળતા તેઓએ ત્યાંથી એને પકડી પાડવામાં આવેલ છે. આઝાદ પઠાણ છે ગુનો દાખલ થયા પછી એ ભારતમાં અલગ અલગ જગ્યાએ નાસ્તો ફરતો હતો, પોતાના વતનથી લઈને ઘણી જગ્યાએ ફેરો છે અને આજરોજ સુરતમાં આવતા એને પકડી પાડવામાં આવેલ છે. આઝાદ પઠાણ છે એ પુણે ખાતે ગ્રેજ્યુએટ કરેલ છે, શિક્ષિત છે અને ગુનાખોરીના રવાડે ચડી ગયેલ હતો, જેમાં સુરત શહેરમાં અલગ અલગ એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા. એમાં ખાસ જોઈએ તો લાલગેટની અંદર એટેમ્પ ટુ મર્ડર, ફાયર આર્મ્સનો ઉપયોગ કરી અને એટેમ્પ ટુ મર્ડરનો ગુનો હતો. કતારગામની અંદર 20 કરોડથી ઉપરની હીરાની લૂંટ હતી, એમાં એ સંડોવાયેલ હતો. જ્યારે વરાછાની અંદર પણ 1-2 કરોડથી ઉપરની લૂંટમાં એ સંડોવાયેલ હતો. આ જેને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે.